छोड़ू मारी अनाज पूरी संग संग जय नारायण जय नारायण जय नारायण नमो नारायण जय सियाराम बापू ओ जय सियाराम दादा जय सियाराम जो आनंद से जो तुमने आ रूबरू मिले એવું લાગે છે અરે બાપુ માહોલ એવો છે ને આનંદ થઈ ગયો જો આ એટલે ખૂબ રાજી છે બાપુ કે આપ તો અમારા બધાના સિનિયર છો અરે બાપ તમારા બધાના ખૂબ બધી તમારી મહાનતા અને તમે ખૂબ આગળ વધો એમ ભગવાન ને પ્રાર્થના આશીર્વાદ બાપુ અને ખુબ રાજી તો વ્યક્ત કરું બાપુ કે આમ તો લોકડાઉન નો માહોલ છે આમ તો બધા વચ્ચે રહીને આપણે કદાચ સમય નથી પ્રોગ્રામ પણ આબાને આપણા ચાહક મિત્રો ને બાપુ જે આપણને દિલથી સાંભળતા એ બધાને આપણે આમ રાજી કરીએ કે ખુબ રાજી સાહેબ ખુબ એનો આનંદ છે ને બધાને જો આ બાપુ પરિવાર કેમ છે બાપુ બધે ખુબ આનંદ આપણે પરિવાર બધા મજામાં ને બધા એકદમ બાપુ આશીર્વાદ તમારા હવે આમ તો બાપુ તમને અમે પોરો નહીં ખાવા દે પેલી ફરમાઇશ તો આમ તો મારી જ છે મને બહુ ગમે છે અને આમ આપણે છેલ્લે લોકડાઉન પહેલા જે કાર્યક્રમમાં આપણે હાજર હતા માતાજી ના ઠાકર ના આશીર્વાદ થી બાવળિયાળી અને ઈ ગીત આપનું બાપુ બહુ એટલે બહુ યુટ્યુબ ચેનલ ઉપર ઘણું મેં હેપલું ખુબ ઉપડ્યું છે અને આપણા કંઠે જે રૂડું લાગે છે બાપુ હકીકત કહું તો રિયાલિટી કે ઠીક છે બધા ગાતા જ હોય છે પણ બહુ રૂડું લાગે છે એટલે ઠાકર મને મેઇલ માં ઠેલી બાપુ આ પેલી મારી ફરમાઇશ છે પછી આગળ ઉપર આપણે આનંદ કરીએ હા પોકાર કર્યો છે આપણે શબ્દો બોલી તો આપણા રૂવાડું બસે ભાઈ કોઈ કાગ બાપુ તારા કેવા
બાપુ જીઓ. વાહ બાપુ, અવાજ આવે છે ને બાપુ? હા હવે હવે આવે. જી બાપુ, થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે, પણ એ બાપુ ધીરુભાઈના હાથમાં છે, આપણા હાથમાં તો એકચ્યુઅલી છે નહીં. રાજીપો વ્યક્ત કરું છું. અને બીજો રાજીપો બાપુ, હૃદયના ભાવથી આ લાઈવ છે, બધા સાંભળે છે, બોલું છું. કારણ કે ફોર્માલિટી ખાતર ને બાપુ હૃદયથી બોલું છું કે મારી ઉંમર છે એથી જાજો આપનો અનુભવ છે આ ક્ષેત્રમાં. મારી જેટલી ઉંમર છે એથી જાજો અનુભવ છે, અને છતાં હું કુદરતનો અને ઈશ્વરનો હનભાઈમાંનો આભાર માનું છું તમારી આરે મને જે કુદરતે મોકો આપ્યો સ્ટેજ ઉપર બેહવાનો, બોલવાનો, ગાવાનો, એ બદલ બાપુ આપ વડીલોના પણ આશીર્વાદ મારી આરે છે, એ 1000% વાત છે. ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, અમે તમને જોઈને બહુ રાજી થઈ ગયો ભાઈ. જી બાપુ, તમે આવતી પેઢી માટે આ ખૂબ સંસ્કૃતિ જળવાઈ રહે માટે તમારી કોશિશ છે. અને બાપુ અને વિવેક ને જોઈને અમે અમે બહુ રાજી થઈ છે. ખૂબ બીજી વાત બાપુ કે મેં વાંચ્યું છે ત્યાં સુધી કે બધા માટે લાગુ પડે, મારા કે તમારા માટે નહીં, પણ જીવનમાં કોઈ પણ માણસ બાપુ પ્રગતિ કરે, આગળ જાય કોઈ પણ ક્ષેત્રમાં, પણ વિવેક વગરનું જીવન માણસનું મૃત્યુ સમાન છે, પશુ સમાન છે બાપુ. એટલે 1000 રૂપિયા હોય અને જે માણસમાં વિવેક નહીં હોય ને બાપુ, એની નોંધ દુનિયામાં ક્યારે નહીં લેવાય કોઈ પણ ક્ષેત્રમાં. એટલે કોઈ પણ આમાં વિવેકતા હોવું જોઈએ, વિવેક છે મોટો. જી જી, એટલે હું પણ ખૂબ રાજી થાઉં. જી જી બાપુ, અને વિશેષ બાપુ વાત કરતો તમે. જી હા, વિવેક માંથી બધું આપણો સ્વભાવ ને બધું ઓળખાઈ જાય. જો મને યાદ આવે બાપુ, તમે જે ભજન ગાયું ને ઠાકર, મને એ તમે પેલા વાત તમે કરી કે ભગત બાપુ નો પોકાર હતો, અને જયારે અંદર થી બાપુ નીકળે ને, નાદ નાફી થી નિહરે અને ધણી ને સુને ધા, કાતો તારી અર્ધમાં ઉડપશે, કાતો વાયો કળયુગ વા, બાકી નાદ નાફી થી નિહરે. નાદમાં અને બાપુ હાદમાં ફેર છે, નાદમાં અને હાદમાં બે માં ફેર છે.
એક નાદ છે અંદર થી જે નીકળે છે, અંદર આંતર માંથી જે પોતાના ઊંડાણ માંથી નીકળે નાદ છે. રાખણસિંહભાઈ કેતા કે પ્રાર્થના ઈશ્વરને કે માતાજીને જગતમાને પ્રાર્થના કરતા હોય અને પ્રાર્થના કરતા કરતા આંખ માંથી આંસુ ના બે ટીપા પડી જાય તો સમજી લેવું કે આપણા આંસુ છે એ પ્રાર્થના નું પ્રતિક બની ગયા. એ નાદ છે અંદર થી નીકળેલો, અને હાદ હાદ માં નાદ માં ફેરશે બાપુ. એમ અંદર થી નીકળેલો જે નાદ છે એ ઠેઠ ઈશ્વર સુધી પૂગે છે. એમાં નરસિંહ મહેતા હોય, ગંગા સતી પાનબાઈ હોય, અખા ભગત હોય, પીપળી આપણે સવારામ બાપા હોય, જે જે આપણા મહાપુરુષો ભજન કર્યા એ બધા અંદર થી નાદ થી કર્યા, ઠેઠ ઈશ્વર સુધી પૂગી ગયા છે. અને બાપુ ટૂંકી વાત કરું, મારે સાંભળવાના આપને છે પણ મને બાપુ યાદ આવે કે અંદર થી જયારે હાદ નાદ નાદમાં હાદમાં કેટલો ફેરશે. જાહલ ગેદી બાપુ ચોરીએ ચડી અને સિંધમાં જે આખો કથા આપણે જાણીએ છીએ, સિંધમાં જયારે જાહલ પોતે જાય છે, એ વખતે સિંધના ભારત પાકિસ્તાનના બાપુ ભાગલા નહોતા પડ્યા. ભારત પાકિસ્તાન એક હતું. 1947 ભારતને આઝાદી મળી, આરજી હુકુમતની સ્થાપના થઈ અને પછી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. ઈ પેલા જયારે આખો સિંધ પ્રદેશ હતો ત્યારે જાહલ ને જયારે સિંધમાં સુમરાઈ રોકી લીધી તેથી એને પોતાના ભાઈ જીભનો માનેલો ભાઈ, જીભાનની કિંમત કેટલી હોય, એ એક આહિરની દીકરી અને એક બાજુ રાજપૂતનું જે આખું જુનાળાનું જે ધણી છે અને ઈ એક ખાલી એને સમાચાર મોકલા કે મારા ભાઈ નવગણ ને એટલું કેજો કે મને સિંધમાં સુમરાઈ રોકી લીધી છે, જો નવગણ વારે નહીં આવે તો મારી આબરૂ જોખમમાં છે, મારી જીભ કરડી અને મારો જીવ ખોવો પડે, એટલે એકવાર નવગણ ને સમાચાર પગડજો. અને ઈ જે વાત નવગણ ને બાપુ ખબર પડી, હવે એને ભરોસો કેટલો હતો. હું એક એક્ઝામ્પલ આપું છું બાપુ, અનુભવ અને એક્ઝામ્પલ એટલે ઉદાહરણ થયું કે ખાલી એક આપણા એક મરદ માણા ઉપર ભરોસો મૂકો અને જો તમારો બાપુ કામ થતું હોય, વિશ્વાસ થી તમારું કામ થઈ જતું હોય તો આ તો ઈશ્વર છે બાપુ, 14 બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો. કે આવ્યું તારા ગજ હેઠા મેલી વજન મેલી તું હરવા, આ 9 લાખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા, અને 14 ભુવન નો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે, એ વજન કરે હારે મનવા ભજન કરે જીતે. એમ એક ચિઠ્ઠી બાપુ લખાય, એક કડી મારે આપને સાંભળાવી છે. એટલા માટે ભરોસો માણસ નો ક્યાં સુધી હોય અને ભરોસાથી એક માણસ કામ કરે તો ઈશ્વર કેમ નો આવે, જગતમાં કેમ નો આવે. ત્યારે જાહલ બાપુ ચિઠ્ઠી લખી અને ઈ ચિઠ્ઠી જયારે નવગણ ની ઉઘડતી કચારી અને રા નવગણ ને જુનાણા નો ધણી હવારમાં બાપુ જેના ઓવારણા લઈને એમ કે કરોડ દિવાળી થોડા રાત તપે આવું જુનાણા નું તખત બાપુ. અને ઈયા જયારે કાગળ વાંચવામાં આવ્યો અને આમ જે કાગળ વાંચ્યો તો કાગળમાં લખ્યું તું શું જાહલે, ઈ આપને મારે કડી સંભળાવી છે. ઈ હાંભળ્યા પછી જો નવગણ થી ન રેવાતું હોય તો અંદર નો નાદ નીકળે બાપુ, એટલે 14 બ્રહ્માંડ નો નાદ થોડો રહી શકે. એને તો હા બાપુ આ તો શબ્દ છે, શબ્દ છે બ્રહ્મ છે બાપુ. એટલા માટે ઈ જે ચીઠી હવાર ની ઉઘડતી કચારીમાં ભગવાન ઉદ્યાચર ના ઓરડે થી કોર કાઢી. આમ તો તમારો અને આ બે સંગમ બાપુ સાહિત્ય અને ભજન છે, ભજન અને સાહિત્ય આપણી સંસ્કૃતિ છે બાપુ. બાપુ જૂનું છે અને ઈ જે કાગળ ઉઘડતી કચારીમાં વંચાય છે, કાગળમાં લખ્યું તું શું, ઈ નવગણ આમ જે વાંચે છે નવગણ સાંભળતો જાય છે. અને એક એક આંખ માંથી બાપુ બોરબોર જેવા આહુડા જે મહાડ મહિનો ધરતી ના ખોળે મહેમાન બને, કે ધરા ઉપર મેઘાયો ધડાકે લે વારના વીજળી થઈ કડાકે, હુફલ્યા નદી જળ બંબોળ વાટે ધણે ને ડુંગરા ને પેટાળ ફાટે, એ આપ તણા બે પડો ધડું ક્યાં ધણે ના ઢોર ને મેઘ રાજા બળું ક્યાં નાથે નાગણો ભાણ ગળે વિટાળી પડે ડાબી ડાંડી બીજે હાથ તાળી, તો હો નીતિરો અંગે એવો પરસે એવો ધરાગર હાડ મહેમાન એવો, એ ધરતી ના ખોળા હાડ મેનો મહેમાન બને. અને એક એક મોતી જેવું આમ ઠામ ઠામ આહુડા પડતા હોય, એમ વરસાદ ના ફણા પડતા હોય, નવગણ ની આંખ માંથી આહુડા પડે છે. તેથી કચારીમાં ઉભેલા તમામ માણસો રા નવગણ ને પૂછે છે, નવગણ એવું શું બન્યું જુનાગઢ ના રા ને આંખ માંથી આહુડા ની ધારું થવા માંડે, જુનાગઢ ના ધણી ને રોવાનો દી આવે. તેથી નવગણે એટલું કીધું તું, જેથી મારી બેન જાહલ ચોરીએ ચડી અને હું જવતર હમતો હતો. આપણા રિવાજો પ્રમાણે, હિન્દુના રીતિ રિવાજો પ્રમાણે બાપુ આપણે ભાઈ છે, દીકરીનો ભાઈ એ પોતાની બેન ને જવતર હમે, અને હું જયારે જવતર હમતો તેથી મેં મારી બેન ને કીધું તું, બેન કેતો જુનાણા ની ગાદી દઈ દઉં, કેતો બેન મારા ચામડા ની મોજડી બનાવી તારા પગમાં પહેરાવું. તેથી જાહલ એટલું બોલી હતી, ભાઈ સમય આવશે તેથી હું તારી આગળ કાપડું માંગીશ, જુનાણા ની ગાદી એ ન ખપે અને મારે તારા ચામડા ની મોજડી એ ન ખપે, આજ મારો સમય આવ્યો છે, સિંધમાં મને દુશ્મનો કેદ કરી છે, મારે આબરૂ સલામત નથી, હવે નવગણ મોડું કરતો નહીં. તો ચિઠ્ઠીમાં બાપુ લખ્યું તું શું, એક કડી મારે આપને સાંભળવી છે, પછી આપને મારે સાંભળવા છે. એક નાદ અંદર થી નીકળે અને નાદ કેવો હોય છે બાપુ, જાહલાય નવગણ ને કે છે સાંભળજે, એકલી મું જાય છે મારી મતી, એ નરપતિ સોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ, હવે ભેર કરજે ભૂપતિ. અને ઈથી આગળ કીધું, ગયા જુનાણા ના ધણી બાપ તને એટલું કઉ છું, જો મેં તારી આગળ સ્વાર્થ ન હોય, મારા બાપે મારી પેઢીમાં જો કોઈ તારી આગળ સ્વાર્થ ન રાખ્યો હોય તો હવે આ કડી સાંભળજે બાપ, હે જુનાગઢ ના ધણી, મારે બીજું જાજુ કઈ નથી લખવું, પણ હવે સાંભળજે,
કે મેરું સમો વડતા તુમારોન પેટુ સાયર નાપને સગ બીચ કરિયલ વાસ જાતોન તકત બેહારો તને મેરું સમો વડ દેવાત બોધર એટલે એવું પાત્ર હતું ખારા હારા દરવાજાને જેદી એમ ભૂંગળ દેવાઈ ગયા અને હડીખમ દરવાજાને ભૂંગળ દેવાતા જેદી વાલભાઈ વડેરાને હુંડલામાં મૂકીને નીકળી તેથી આલીદર બોલીદર ના પાદર માં કીધું તું બાપા હું જવાની જરૂર નથી હું દેવાત બોદર બેઠો છું કદાચ જીવના જોખમે માથું દેવું પડે તો નવગઢ ને મારી જીભાન દેવાઈ ગઈ છે મારી રાજપૂતાણી ને મારી બેન ને મારા આંગણા સુધી પુગાડી દો આયર નો દીકરો બોલ્યા પછી બીજું બોલું નહીં આ જીભાન ની કિંમત છે એટલે આમાં કવિતામાં એમ કીધું દેવાત બોદર છે કેવો એને રૂપક આપે છે ઉપમા આપે છે અતિશોક્તિ ઉપમા અલંકાર બાપુ આપે છે કેવો છે દેવાત બોદર કે મેરું સમો વડતા તુમારો પેટ સાયર ના પને જગ બીચ કરિયલ વાસ જાતોન તકત બેહાર્યો તને ઈ વાત ના ઉપકાર ની તાર હયામાં હોય શરમતી તો નરપતિ હો રટતણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ એક બાપુ મારી કહેવાની વાત મારો તાત્પર્ય કે એક નાનો એવો કાગળ એક નાની એવી ચિઠ્ઠી એમાં એક આપણા હોરઠ ની દીકરી જાહલ રા નવગણ ને કેતી હોય એક અંદર થી નાદ નીકળે અને બાપુ નવગણ જો નવહો અને નવાણું ભડા લઈ અને દુષ્ટ મંગળ ફોજ લઈને સીધામો નીકળી જતો હોય તો બાપુ તમે વાત કરી ઠાકર મને મેલ માં ઠેલી તો 14 બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો છે બાપુ તો કેમ ન આવે પણ મેં કીધું એમ આપણા હાથમાં અને નાદમાં ફેર છે નરસિંહ મહેતા ના 52 પરચા પૂર્યા મીરાબાઈ ના ઝેર પીવા આવ્યો અને ગંગા સતીએ આપણું ભજન ગાયું બાપુ કે વીજળી કે ચમકશે મોતી ફ્રોઈ લે તો ફ્રોઈ લે આ એક આંખના પલકારા જેવું આપણું જીવન છે ને એમાં હરિના નામનું સ્મરણ થઈ જાય બાપુ તો મારો ને તમારો મન તો સુધરી જાય એટલે મારે નાના મોટે આજે વાત કરાય ને બાપુ આપને સાંભળવા છે એમાં તમારી આગળથી ભજન બાપુ આપણા ઘણા બધા જે ચાહક મિત્રો છે એની ઘણી ફરમાઈશું છે એમાં એ પણ છે કે કઈ કઈ તારો ભરતરી ભલે ને ગાદી આવે વનનો દે મારા રામને ઈ વિયોગનું બાપુ ગીત આપના કંઠે થી રૂડું લાગે એટલે થોડું મને આમ તો સાંભળવા છે બાપુ આજ કઈ બોલીશ ને માફ કરજો Thank you.
जी बापू कई कई ने समझावे બાપુ આ દશરથ રાજા જેમ કે છે કઈ કે તારો ભરત ની ભલે ને ગાદી આવે પણ વન નો દે મારા રામ ને બહુ બાપુ કેવું ભજન છે બાપુ એના શબ્દો એનો એનો નાદ કેવો છે ભજન માં હા અવાજ આવે છે ને બાપુ હા આવે છે બરાબર આવે છે ને બાપુ હા જી બાપુ આમાં બાપુ ફરમાઈશું કેટલી બધી છે આમાં વાત કરું તો આમ તો ઘણી વાર બાપુ એવું થાય આપણને કે આ બધા ચાહક મિત્રો છે કલાકાર બાપુ એનાથી ઉજળા હોય છે ને એમાં ભજન આ સાહિત્ય બાપુ આપણે એક મને પ્રસંગ યાદ આવે બાપુ સોનબાઈ માં છે ને બદલા સોનબાઈ માં સોનબાઈ માં ના બાપુ અમીર બાપુ દેવ થઈ ગયા એટલે બધા બાપુ ખરખરે આવતા આપણે આપણા નિયમો પ્રમાણે ખરખરો કરવા આવે ખબર અંતર પૂછવા આવે એટલે બધા આવે સોનબાઈ માં એક દી બે દી ત્રણ દી ચાર દી દુઃખ તો ઘણું હતું પણ રોવું ક્યાં ઠેકાણું ક્યાં એટલે અઠવાડિયું જેવું થયું અને એમાં મઢડાના પાદર માં ખરખરો કરવા માટે બાબરા ની બાજુ નું કીડી કરિયાણા ગામ અને કીડી ના વિહળભા જામંગ નામના એક 84 વર્ષના ઉંમરના એક કવિરાજ ગઢવી જામંગ એમની અટક વિહળભા જામંગ અને ઈ ખરખરો કરવા માટે મઢડા આવે છે સોનબાઈ માં કોઈ કીધું કે આમાં કે હા તો કે કીડી થી વિહળ જામંગ આવ્યા અને વિહળભા ને જોઈને સોનબાઈ માં ખંભે માથું મૂકીને રહર આંગળે રોવે છે ત્યારે બાજુમાં બેઠેલા બીજા ત્રીજા બધાએ કીધું સોનબાઈ માને કે જગદંબા હે માં તમે દુનિયાની કોઈ એવી જગતંબા દુનિયાની કોઈ એવી દીકરીનો બાપના વિયોગમાં આહુડા ન પડે પણ એમાં તમે આજ જે રોવો છો તમે તમારું રોણું આજ છે એ તો ગજબનું છે માં એમાં ફેર દેખાય છે એ જગતંબા શું કામ તમે રોવો છો તેથી સોનબાઈ માએ જે કહેવા વાળા હતા ને એટલું કીધું કે બાપ રોવું તો ઘણું આવતું પણ વિહળ જામંગ જેવો ખંભો હોય ને થઈ રોવાનું મન થાય એમ બાપુ તમારે વાત કરવી હોય દિલની વાત કરવી હોય પણ શંકરદાનજી એમ કહેતા કે અંતર ના ઊંડાણ કોઈ વેતું નહીં કહેવાય એને ચોરી બે નો ચર્ચાય ચિત્તની વાતું શંકર આ તો અંતર ના ઊંડાણ કોઈ વેતું નહીં કહેવાય એમ બાપુ નિભાડામાં જયારે પૂરો નિભાડો હોય ત્યાં એમાંથી માટલું કે કોઈ પણ વસ્તુ આપણે બનાવેલી કુંભાર ભગતે બને વસ્તુ પાકે એમ સામે ઠેકાણું હોય તો બાપુ બોલવાની મજા આવે એમ તમે આજ મને એવું લાગે છે ઠેકાણું છો કે અમે તમારી આગળ બોલીએ છીએ અને આ ચાહક મિત્રો છે બધા સાંભળે છે ગાયમાં એ એક રૂડું લગાડવાની વાત નથી બાપુ ફોર્માલિટી નહીં એકદમ રિયાલિટી લે વોટ આર યુ મેટ ધીસ ઇઝ અ 5 મિનિટ ઇટ નોટ પોસિબલ અને હું તમને એટલો માનું છું બાપુ કે જો પ્રેમની ભાષામાં કહું તો પ્રેમના બધા પ્રકાર છે બાપુ પ્રેમ એ બધા પ્રકારનો છે યુ આર એવરીથિંગ ફોર મી તમે અમારા માટે બધું છો એમ તમે ભજનને પૂરું પાડ્યું બાપુ એક આ સત્ય ઘટના છે જો ભજનિક બાપુ ન હોત તો આવતી આપણી જે આવનારી પેઢીઓ છે એને ખબર કેમ પડે કે દાસી જીવન કોણ હતા ભીમ સાહેબ કોણ હતા મોરાર સાહેબ કોણ હતા મીરાબાઈ કોણ હતા નરસિંહ મહેતા કોણ હતા જાણવું જરૂરી છે બાપ જાણવું આપતી પેઢી ને આ સંસ્કૃતિ આપણી જૂની સંસ્કૃતિ નો ખ્યાલ રહે નગર અમુક ટાઈમ પછી ખ્યાલ ન આવે 100% બાપુ બહુ એજ્યુકેશન ભણતર ની હારે હારે સંસ્કાર પણ જરૂરી છે બાપુ પરંપરાનો ગણતર નહીં હોય ને તો નુકસાન થશે જી બાપુ 100% અને બાપુ સંસ્કૃતિ આપણો આપણો ઋષિ મુનિ નો દેશ છે આપણે આ ગમે છે કારણ શું છે આપણો ઋષિ મુનિ નો દેશ છે ને દેવેન્દ્રભાઈ બાપુ આપણા હિન્દુસ્તાનમાં પરંપરા ગમે છે જો આપણા હિન્દુસ્તાનમાં બાપુ મેં વાંચ્યું છે ત્યાં સુધી અહીંયા સાધુ સંતોની યુનિવર્સિટી હાલતી બાપુ આજ અને બાપુ મને એક મુદ્દો યાદ આવે કે રામકૃષ્ણ પરમહંસ વર્ષો પહેલા અમેરિકા ગયેલા અમેરિકાના કતલખાનાની કોઈ કીધું રામકૃષ્ણ પરમહંસ ને એમની કે મુલાકાત લ્યો એટલે મુલાકાત લેતા રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ તો બાપુ એટલી બધી ટેકનોલોજી લોકોની આગળ એટલું બધું વિજ્ઞાન એમનું આગળ કે એક ગાય નાખી દો તમે એમાં તો એનું રુધિર નોખું થઈ જાય એનું માઉસ નોખું થઈ જાય વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ નીકળ્યા ત્યારે બાપુ સત્ય ઘટનાનો પ્રસંગ વાંચેલી વાત કરું ત્યારે એમને એમ કીધું કે અમારી કંપની અમારો જે છે એ ફેક્ટરી તો આપને કેવી લાગી ત્યારે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એટલું બોલે છે કે હું બીજું તો કઈ અમેરિકામાં નથી કહેતો આપને પણ તમારી ફેક્ટરીમાં તમારી કંપનીમાં નોખું પાડવાનું કામ છે કે આમાં ગાય નાખી દો તો રુધિર અલગ થઈ જાય એનું માઉસ અલગ થઈ જાય
પણ તમે આ બધું ભેળું કરી થોડી થોડી મુઠ્ઠીમાં ભરી અને મારા હિન્દુસ્તાનની ધરતીમાં આવો અને જૂનાગઢની પાખોડમાં આદેશ આદેશ કરીને ચલવું પેટાવીને જે મારા બાવલિયા બેઠા એ મુઠ્ઠી તમારું બધું ભેળું કરેલું રુધિર હોય એમાં હાડક્યા હોય એમાં માઉસ હોય અને એક પાણીની હજરી ભરી અને આદેશ કરીને ગિરનારી મહારાજનું નામ લઈને નાખે અને પાછી ગાય બનાવી દે એટલે તમારું વિજ્ઞાન નોખા પાડી શકે ને મારું હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો ભેળા કરવા વાળું છે તફાવત બાપુ આટલો છે બીના વિજ્ઞાનમાં તફાવત એટલો છે તમારી વિજ્ઞાન તમારી ટેકનોલોજી નોખા પાડી શકે અને મારા હિન્દુસ્તાનના સાધુઓ મારા હિન્દુસ્તાનમાં જે હાલતી યુનિવર્સિટી સંતોને એ ભેળા કરી શકે કહેવાનો મતલબ બાપુ ભજન આપણું જે છે આપણી સંસ્કૃતિ આટલો બધો બાપુ કોરોનાનો જે વાયરસનો જે માહોલ તમે જોવો છો વિદેશોમાં દેશમાં તો તમને મને એવું નથી લાગતું બાપુ હજી આપણા હિન્દુસ્તાન ઉપર આપણા ગુજરાત ઉપર ઈશ્વરની કૃપા છે હા આપણે તો એ ભગવાન ખૂબ ઘણો 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 આપણે ધ્યાન રાખે છે ભગવાન ધ્યાન રાખે જી અને રાખે છે એનું પાછળનું બાપુ રીઝન છે કે હું ઘણી વાર બોલું છું કે ડગો હાલવામાં ડગો બોલવામાં ડગો ત્રાજવામાં ડગો તોલવામાં એક તારો ભરો હો મોરારી એક તારો ભરો હો મોરારી એક તારો ભરો હો મોરારી એમ આપણને બાપુ સંપૂર્ણ પર ઈશ્વર ઉપર ભરો હો છે એટલે ભગવાન આપણી આબરૂ અને રાખવાનો છે અને એને જેને જેને ભરો હો મૂક્યો બાપુ એક ઓલું ભજન મારે બાપુ આપની આગળ સાંભળવું હતું ઘણા વર્ષો પછી મેં આમ તો સાંભળ્યું હતું ઘણા ટાઈમ પેલા અને મને એવી ઈચ્છા છે કે આપની આગળ કદાચ ભજન છે અને આપણે સાંભળવું છે ઓલી કાચબી તું કણે કણમાં કુડી મારા રામૈયાની રીત છે રૂડી એક ભજન હતું બાપુ કે પાણીમાંથી કાચબો ને કાચબી બે નીકળી ગયા એટલે કાચબી કાચબા ને કેવા મંડાણી કે હવે આપણને શિકારીએ પકડી લીધા કે હવે મારી નાખે એટલે ઓલો કાચબો બાપુ ઓલી કાચબી ને સમજાવે છે કાચબી તું કણે કણમાં કૂડી મારા રામૈયાની રીત છે રૂડી મારો ઈશ્વર આપણી આબરૂ નહીં જવા દે આપણને તો કે હવે તો પકડી લીધા માટલામાં મૂકી દીધા હેઠે મંગાળો કરી નાખ્યો અગ્નિ થવા મંડાણી અને હવે તો આ પાણી ગરમ લાગે છે મને હવે હવે તારો રામ મને ક્યાં આમાં ઉગારી શકે બોલ મને એટલે કાચબાએ કાચબીને કીધું કે મારી પીઠ ઉપર આવતી રહે તું આ માથે બેસી જા તને જો નીચે અગ્નિનો તાપ લાગતો હોય તો મારી પીઠમાં બેસી જા અને પણ કે મારો રામ મને ઉગારી લેશે ભરો હોશે મારા વિશ્વાસને તું ડાગ લગાડમાં વળી કાચબી બોલે છે ક્યાં તારો રામ છે ક્યાં આપણને બચાવ્યા વળી પાછો કાચબો બોલે છે કાચબી તું કણે કણમાં કુડી મારા રામૈયાની રીત છે રૂડી મારો રામ નહીં જવા દે આબરૂ આપડી અને બાપુ અગ્નિ એટલી બધી આમ પેટાવી કે કાચબાની પીઠ ઉપર કાચબી બેહી ગઈ અને અગ્નિ છે કાચબાની એટલી બધી લાગવા મંડાણી અને તો એના હૈયામાંથી રામનું સ્મરણ છૂટે નહીં અને રામને જ યાદ કરે છે તારો ભરો હો મોરારી તારો ભરો હો મોરારી તારો ભરો હો મોરારી અને એમાં બાપુ વાવાઝોડું આવે છે આમ વટોળિયો ચડ્યો અને વટોળિયાની માલકો જે માટલું મંગાળા ઉપર મૂક્યું હતું માટીનું એ માટલું ઉલાળી અને થઈ ગયું દીધું એમાંથી માટલું ફૂટી જાય છે અને કાચબું કાચબી નીકળીને પાછા પાણીમાં વયા જાય છે આ બહુ જૂનું ભજન છે બાપુ અને ઘણા ટાઈમ પેલા મેં સાંભળેલું પણ એવી અપેક્ષા છે મને કે આપ પણ થોડુંક બાપુ આ ભજન શક્ય હોય તો સંભળાવો તો રૂડું લાગે બાપુ કરવા નીકળ્યા મારને રાખીને રાખીને વિશ્વાસ પારાધ્ય નજરે ભાગ્યા એને જાલીને ખુભાઈમાં ગાજ એ તુજરાઈ પણ પણ જેમાં કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂપી જો બાપુ જો ભગત ઉધાર ને ભગત ઉધાર સામડો વાલો ઈ મીઠુડી મોલી વાળો કાચ મુક્ય છે કાચ બી ને તું રાખજે ધારણ ભી આપણને ઉગારશે વાલો જુબતેથી જાદુવી ચિંતા મેલી ચરણે આવો ભરવા આપણને નહીં દે માવો ચિંતા મેલી ને આજ તમે ચરણે આવો ભરવા તને નહીં દે વાર્તી કાલ હું તમને વાર્તી હતી એ સમય ઓછ ના
ये बापू जी हो समय कौन सुनो मायना मारू के अटक पे कौन उगार से नीचा सु ढालो ने प्रभु तारो नायो प्राणी जय बापू जय माथे आ गई मौत निशान अरे अरे तू बढ़ती हो तो बेस ने मारी पीठ पर राखू मारा प्राण जय बापू जय पर निंदा कर मां ए मारा नाचनी मुझने मारे छे तू बाण वालो मारो आव से वारो आपने बचावा साथ जो बापू जो जरूर वालो मारो आव से वारो आपने बचावा साथ क्या तो क्या समझिए करुणा की नहीं क्या समझिए करुणा की थी मेरे मोहिकला में गुमला जियो बापू जियो आंधल माथी उगाई रावी एक कांच बा कांच भी ने किरतार भोजन के भरोसो देने वालो मारो तार से तेने बापू जी भोजन भगत के छे भरोसो देने वालो मारो तार से तेने वालो मारो तार से तेने वालो मारो तार से વાહ બાપુ વાહ બહુ આ ભજન બાપુ મને બહુ ગમતું અને હું નાનો હતો બાપુ ત્યારે આ ભજન બહુ મેં સાંભળેલું અને આજે રાજીક્યો આપને સાંભળ્યું અને બાપુ કેટલો ભરોસો છે એક પક્ષીને બાપુ ભરોસો હોય એક પશુને ભરોસો હોય ઈશ્વર આવ્યો છે એક માણસના ભરો પર ભગવાન આવ્યો છે આ બાપુ લાઈવમાં આપણા ઘણા બધા ચાહક મિત્રો છે એમાં આપણે બાપુ તમે પણ પરિચય છો આપણે બંબાણિયાથી શ્રવણ બાપુ પોતે ભજનિક છે બહુ સારા એવા અને હું તો બહુ બાપુ દિલથી એમને ચાહું છું એ પણ આ ડાયરો જોવે છે એમની પણ એક ફરમાઈશ હતી મને કે તમે ખાસ બાપુને કેજો કે સુદામાની જે ભાઈબંધી મારી ભૂલમાં આજે ભજન છે બાપુના પછી હું સંભળાવું બાપુ આપને બહુ હેરાન નહીં કરું એકચ્યુઅલી પણ તમે બાપુ એક ભજન મને ગમે છે અને બાપુ લાઈવમાં શ્રવણ બાપુ છે એટલે એમને ગમે છે એટલે એક ભજન થોડું બાપુ એકચ્યુઅલી સંભળાવો પછી આપણે કેમ ખબર છે યો બાપુ કનૈયા 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 મરવાન કિના ઓય ધારે વિના ના ભરે ભરે બાડ બોલે મહા મરવાન ओ यक्ष भरी कनिया अपने जुदा रोटा
ઓહો જો બાપુ કલાકાર જગત ના બાપુ અમારે શીખવાનું હોય તમારી આગળથી હકીકત ની વાત છે કારણ કે ઉમા કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સપ સપના અનુભવ માણસ ને જીવનમાં બાપુ શીખવતો હોય છે અને મને ખબર છે ત્યાંથી બાપુ સાહિત્ય એક સમંદર છે ભજન એક સમંદર છે એમાં આપણી ચાંચે બાપુ બુડી નથી હજી એવડો મોટો સાહિત્યનો સમંદર છે અને કર્મ કરવાનું છે કારણ કે ભગત બાપુની મને કડી યાદ આવે કે ઉદયને અસ્તના દોરડા ઉપર નટબની રવિ રાજ તો રોજ માલ્યા કરે ભાગતી ભાગતી પડજતી પડજતી રાતનો સૂર્યને હાથ આવે આમાં કર્મવાદી બધા કર્મ કરતા રહ્યો એમને ઊંઘવું કેમ ફાવે આ બાજુથી સૂરજ ઉગે અને બાપુ આ બાજુ આથમી જાય એમાં આપણે કર્મ કરવાનું છે સૂરજ ઉગે અને આથમે એ પહેલા બાપુ જે કર્મ આપણાથી હારું થયું કારણ કે મેં શરૂઆતમાં કીધું કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ છો તસ ફલ ચાખા બાપુ એક ટૂંકો દાખલો આપું જીવનમાં આપણે ભજનની વાત તમે કરતા હોય કે હું સાહિત્યની વાત કરતો હોય તો બધા પાંચ આગળ સંસારમાં કે બાપુ ઓડિયન્સમાં હરખી ન હોય પણ ક્યાંક શંકા કુશંકા કોઈને જાતી હોય કે પરી બાપુએ ભજન ગાયું આ કાચબાનું કે કાચબીનું આવું હકીકત બન્યું હશે કદાચ આવું થાય બાપુ તો એની સામે ઉદાહરણ આપું બાપુ કે માણસનું કર્મ છે એ માણસના જીવનને તારી લેતું હોય છે શું કામ તારે કે આજ હું તમે જે નેટમાં બાપુ લાઈવ બેઠા છે ઇન્સ્ટાગ્રામમાં તો આપણે જીઓના કાર્ડથી કે આપણે યુઝ કરતા હોય નેટવર્ક અને એમાં બાપુ બેલેન્સ ખૂટી રહે એટલે કોઈની શરમ ન પડે પરી બાપુનો મોબાઈલ છે દેવાજ ખવડનો મોબાઈલ છે ધીરુભાઈ અંબાણીનો મોબાઈલ છે બેલેન્સ ખૂટી રહે બાપુ એટલે ફોન તમારો કટ થઈ જાય પૂરું થઈ જાય કોઈની શરમ ન પડે મોદી સાહેબનો મોબાઈલ હોય તો બંધ થઈ જાય શું કામ કે બેલેન્સ ખૂટી રહ્યું એક ફોનમાં બાપુ બેલેન્સ ખૂટી રહે અને મોબાઈલમાંથી અવાજ થતો વાત થતી બંધ થઈ જાય આપણો અવાજ કટ થઈ જાય તો મારા તમારો જીવન છે બાપુ એમાં કર્મરૂપી બેલેન્સ જયારે ખૂટશે ને ત્યારે આપણે બહુ દુઃખી થવાના છીએ આપણો અવાજ આપણું જીવન કપાવવાનું છે માટે કર્મરૂપી બેલેન્સ બાપુ એવું રાખજો જીવનમાં કે ઈ બેલેન્સ ખૂટવું ન પડે કારણ કે કર્મ છે ઈ મહાન છે કર્મથી ચોર સંતો બન્યા કર્મથી વિપ્રચંડ દાળ થતો કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી કર્મથી પાઈનો કોઈ દેતું આ જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મને ત્યારથી કૃષ્ણનો ધાર લાગ્યો કર્મ એવું બેલેન્સ છે બાપુ કે કર્મથી કોઈ પણ માણસ વાલિયા લુટારામાંથી જો વાલ્મીકી બન્યા હોય તો બાપુ એનું કર્મ મહાન હતું એમ માણસ જીવનમાં કોઈ પણ જ્ઞાતિમાં માણસ જન્મે એ કર્મથી બાપુ મહાન બનતો હોય છે કર્મથી સંત બને છે કર્મથી સાધુ બને છે કર્મથી એ બારવટીઓ બને છે શું કામ કે કર્મ મહાન કીધું છે એટલે હું બધાને એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું જીવનમાં ભજન રૂપી સાહિત્ય રૂપી અને હારા માર્ગનું એક કર્મ એવું ભાતું બાંધજો કે જીવનમાં આપણું બેલેન્સ છે કર્મરૂપી ક્યારે ખૂટવું ન પડે અને ઈ બેલેન્સ બાપુ નહીં ખૂટે તો દુનિયાની કોઈ તાકાત મને તમને હરાવી શકશે નહીં 100% વાત છે બાપુ 1000% 100% આપણું ધર્મ છે રક્ષણ કરે રક્ષણ જી જી બાપુ જી ધર્મ આપણે વાળી ને વાળ હોય વાળે છે ને ધર્મ છે એ વાળ છે જી બાપુ અને બાપુ વસ્તુ આપણે ધર્મનું રક્ષણ કરીએ એટલે ધર્મ રક્ષણ કરે જી અને ગાંધીજી બાપુ કહેતા કે સત્ય છે ને બાપુ પરેશાન છે પરાજિત નથી સત્ય ક્યારે બાપુ હાર્યું જ નથી પરેશાન હોય સત્યને તમે જોતા હોય આપણે જોતા હોય છીએ કે જે હાચા માર્ગે હાલે સત્યના માર્ગે હાલે એને બાપુ દુઃખ ભોગવવું પડે
કારણ કે લોક સાહિત્યનો દુવસક દુઃખ છે આબરૂદારને હારાથી હંગળો ઘણા બાકી ફકડન ફરે વિફળ જેને ખંભે પછડ્યું ખેમરા જેને બધી વાતના બાપુ દુઃખ હોય એ માણસ આપણે જોતા હોય છે જેને આબરૂ વાલી હોય એને એને લાજ ને ભાલા હોય બાપુ આપણી ગામડામાં બેલું દીકરી બાપુ પેલા હવે તો આ બધી સિસ્ટમ નીકળી ગઈ બાપુ એકચ્યુઅલી પણ પેલા પેલા બાપુ લાજુ કાઢતા હું મને મેં પોતે અનુભવેલી વાત કરું બાપુ તો ગામડાની બેન દીકરી હોય અને આપણું એક ગામ હોય બાપુ એમાં પાંચ સાત જ્ઞાતિ રહેતા હોય જુદા જુદા તો બધામાં કોઈ પણ જ્ઞાતિના વડીલ હોય તો એની લાજ આપણી બેનું દીકરી વવારું આવતા હોય બાપુ લાજ કાઢતા અટાણે તો બાપુ સિટીમાં તમે નજર તો કરો બાપુ નક્કી નથી થતો ખાહરોન બહુ ઉભા છે દીકરી બાપ ઉભા છે બાપુ ઈટાણે એ થયું છે સાચી વાત છે બાપા એટલે આપણી સંસ્કૃતિ છે બાપુ શું કામ શિવાજીના બાપુ આપણે યાદ શું કામ કરી છે કે જીજાબાઈએ પોતાના ઉદરમાં પેટમાં શિવાજી હતા અને એને એવા સંસ્કાર આપ્યા કે આલડું એની સાક્ષી મેઘાણીનું પૂરેશે પેટમાં ફોટીને સાંભળેલી બાળે રામ લખમણની વાત અભિમન્યુ માના ઉદરમાં હતો કોઠામાં હતો હાથ કોઠાનું યુદ્ધ અભિમન્યુ શીખી જાય સુભદ્રાના કોઠામાં શું કામ જનેતા છે ઈ સંસ્કાર એવા આપે કે ઈ દીકરો જયારે મહાન થાય ઈ દીકરો મોટો બને ત્યારે બાપુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થી માંડી અને બિલખાના પાદરમાં છતી સંગાવતી તમે લઈ લો આ દેશની દીકરીઓ તો બાપુ જો તમને એક પિક્ચર ની હિરોઈન ને જોયા પછી બાપુ ગૌરવ થાય તમે એમાંથી જોઈને તમારી જીવનની શીખો મારે આમ પહેરવું છે આમ કરવું છે તો બાપુ જીવવા જેવું દુનિયામાં ઘણું છે કે તમે ગંગા સતી પાનબાઈ ને જોઈ લો તમે મીરાબાઈ ને વાંચી લો તમે સતી તોરલ ને વાંચી લો બાપુ તમે જીવનમાં તમે કેવા માર્ગે આવો છો ટૂંકો દાખલો દો જાજુ વાતને લંબાવી નથી પણ એક મુઠ્ઠી ભરી અને દાણા તમે બાપુ ફળિયામાં નાખો અને પારેવા ઉતરે એના દાણા બાપુ તમે લઈ લો અને એક મુઠ્ઠી ભરી અને તમે એમાં જુવાર નાખો તો બાપુ એમાં ચકલા ઉતરે કે ચણ નાખો તમે ચોખાના દાણા નાખો તો ચકલા ઉતરે બાપુ એના ફળિયામાં તમે બધી વસ્તુ ભેળી કરી લો અને ઉકળો કરો તો એના ફળિયામાં ગધાડા પાટું પાટું આવે તમારે નક્કી કરવાનું બાપુ કે ફળિયું આપણું છે આપણા ફળિયામાં મુઠ્ઠી ભરીને તમારે જુવાર નાખ્યું છે એક મુઠ્ઠી ભરીને ચોખા નાખવા છે ઘી ફળિયામાં ઉકાળો કરવો છે એ બેનિફિટ આપણા ઉપર છે બીજા ઉપર નહીં એમ સંસ્કાર અને સંસ્કૃતિ આપણું ભજન અને આપણું સાહિત્ય છે બાપુ જ્યાં ઈશ્વરની આરે ધર્મથી જે નજીક છે આપણા સાધુ સંતો પણ કહેતા કોરોના વાયરસ આવ્યા પેલા ઘણા બોલી ગયા છે બાપુ કે 2020 માં આવી ઘટના બનવાની છે આમ થવાનું છે આમ થશે 100 વર્ષે આપણી મહાપુરુષો કહી ગયા છે કે આવું આવું બનતું હોય છે પેલા બાપુ એક પ્લેગ નામનો રોગ મરતી આવ્યો તો આપને ખ્યાલ હોય તો આપણે તો સાંભળેલી વાત છે બાપુ કે એટલું બધું માણસો જી વડીલો વાત કરતા પણ પુતિયાઈ માને બાપુ મેં નેરાણા કીધેલું પ્રોગ્રામ 20 તારીખ નો પૂરો કરીને પુતિયાઈ માને પગે લાગ્યું નેરાણા સોનબાઈ માના પરમ ઉપાસક એટલે પુતિયાઈ માં કીધું પુતિયાઈ માં હવે આમાંથી કઈ કોઈ રસ્તો કરો ત્યારે પુતિયાઈ માં બોલ્યા શબ્દો આપને કહું એને એમ કીધું કે એક જ રસ્તો છે કે જગદંબાના અને ઈશ્વરના ચરણે વ્યા જાવ ધર્મથી જે માણસો નજીક છે ધર્મથી જે નજીક છે એને કાંઈ નહીં થાય બાપુ ગમે એવો કોરોના તૂટી જાય થોડી થોડી એમાં કાંઈ નહીં થાય શું કામ ધર્મ ભેળું છે બાપુ ઈશ્વર ભેળો છે અને ભગવાનજીની હારે હોય એ કોઈ દી હાર્યા નથી એક બાજુ બાપુ છેલ્લો દાખલો આપો કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક બાજુ 18 ક્ષણી સેના હતી અને એક બાજુ ખાલી 5 પાંડવો હતા પણ જીત એટલા માટે થઈ બાપુ કે ખુદ ઈશ્વર 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો કે શરીર ધર્યા લાલ પીતમ સુ વાઘા પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસો વાકા નીતે નારિયું વારણા લીધી ઝાંકા કડે કટારા ભેટ લીધી કસીને હોણે કળાથી તેજ જેમું સસીને ઈ ભુજાય ચતુર્જો યાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી તું એક તું એક તું હી નહીં દૂસરો તાત દાતી સમોહી અખા વમે મેં પીઠતું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો ધરા ઉપરે બેગતું એક ધારો ઈ 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ખુદ ભગવાન અને ઈ જયારે અર્જુન નો સારથી બન્યો બાપુ હો કૌરવો 18 ક્ષણી ની સેના દાડો ભીષ્મ કે કાલના જડમાં ઝાલી લે અને આ બાજુ સૂર્ય પુત્ર કરણ પાલુ ભગતે તો એમ કીધું કે ચેત સખાય કરણ કરા ફાટે બીજા કોઈની બીક નથી અર્જુન પણ આ કરણ જે હામો આવે છે એની ધ્યાન રાખજે આવા મહાભારતના યોદ્ધાઓ સામે જો અર્જુન જીત્યો હોય તો એની પાછળ બાપુ એક જ કારણ હતું ધર્મ સત્ય અને ખુદ ઈશ્વર એની હારે હતો ધર્મથી જે નજીક છે ભગવાનથી નજીક છે એ બાપુ જીવનમાં કોઈ દી હાર્યાનો દાખલો નથી શું કામ એ હારે ને બાપુ તો ઓલાના બાનાની પત જાય એટલે એને ખબર છે કે મારા ઉપર ભરોહો રાખવા વાળાની હાર કોઈ દી મારાથી સહન ન થાય એટલે આપ બાપુ તમારું સંપૂર્ણ જીવન વખાણ કરવા માટે બોલું છું એમ નહીં પણ તમારું સંપૂર્ણ જીવન જે તમે ઈશ્વરના હવાલે કર્યું કુદરતે અને ગીતાજીમાં પણ કીધું છે કે કળિયુગમાં કોઈ પણ ભાવે કભાવે મારું નામ લે તો હું સ્વીકારી તો બાપુ એ માહોલ થી તો તમે બધા જેને નથી ખબર એને ખબર પાડી છે એટલે હું એમ માનું છું આપનામાં પણ અમને ઈશ્વરના દર્શન થાય છે ભગવે મેં ભગવાન સુપાહે માનવ તું પહેચાન તમારું ભગવું જે છે ને બાપુ તમારું ભગવું લુગડું આ ભજન સાક્ષી પૂરે હું દેવાજ ખબર નથી બોલતો ભગવે મેં ભગવાન સુપાહે માનવ તું પહેચાન તમારી દ્રષ્ટિ હારી હોય તો માણસમાં પણ ઈશ્વર બેઠો છે તમારામાં ઓળખવાની તૈયારી હોય તો
એટલે ખૂબ બાપુ રાજીપો થાય છે, દિલથી રાજીપો થાય છે, વિશેષ કઈ વધારે નહીં બોલું તો અતિશોક્તિ લાગે એટલા માટે, પણ ખૂબ અંદરથી પોરો થાય છે કે કાંઈક ઈશ્વરની અને મારા મા બાપની ચેતના પણ મારી રહે છે, હનભાઈ મારા આશીર્વાદ પણ છે કે બાપુ આ તમે અમને સાંભળો છો અને અમે બોલીને તમે સાંભળો છો, એ જે મોકો આપ્યો છે એટલે હું કુદરતનો પણ બાપુ લાખ લાખ વાર સલામ અને આભાર માનું છું. મારો નાથ મારી ભેળો છે, મારી મરડા વાળી ભેળી છે, અને વિશેષ બાપુ જી બાપુ અને ઘણી બધી બાપુ આમ તો ફરમાઈશું છે, એમાં તમારી આગળથી બે ત્રણ સાંભળ્યા, પણ વાછરા દાદાનો ગીતે બાપુ ઘણી વાર સાંભળતો હોઉં છું અને આ ડાયરામાંથી પણ ફરમાઈશ આવે છે, સોલંકી વીરછા જાજા એમાં આપને જે આવડે છે બાપુ, જે તમને ફાવે છે, જે તમારી જે આખી જે બાંધણી છે ગીતની એ આખું અલગ છે બાપુ. અને બધા કલાકારો ઘણી વાર બાપુ કહેતો હોઉં છું કે આપણે લેરિયું ગમે ગાય, ભજન લેરિયું છે બાપુ, આંગુઠો મરડીને પીયું જગાડ્યા, એ લેરિયું કોઈ પણ ગાય, પણ બાપુ એ રામદા ગોંડલિયા જેવું લેરિયું રૂડું ન લાગે. બક્ષીસ આપ્યું છે એમ ઠાકર મને મેલમાં ઠેલી, બધા કલાકાર બાપુ ગાય, ગમે ગુજરાતના ગાય નાખે, પણ ઈ ફરી બાપુ પડમાં આવે અને ઈ ક્યાંક ઠાકર મને મેલમાં ઠેલી, ઈ જે નસો અંદરથી આવે બાપુ એ બીજે ન આવે. એટલા માટે આ એક વાછરા દાદાનું બાપુ ગીત બધા ડાયરાની ફરમાય છે, અને વીરતા ભરેલું આ ગીત છે, ઝોમ વાળું આ ગીત છે, ખમીરવંતા બે ખોળિયા જેનમાં ચારણ જાત, આ દુલો મજાદર દીપતો અને મઢડે હોનલ માત, એટલે ખમીરવંતી વાત સાંભળવી છે. એટલે વાછરા દાદાનું બાપુ ગીત બધા ડાયરાને આપણા ચાક મિત્રોને સાંભળવાની એક મારી પણ આપને રિક્વેસ્ટ છે. જો બાપુ જો અને પહાડી જેવો જેનો પ્રકાર ઓહો એય કાટકો લઈને તલવાર જો બાપુ જીઓ બાપુ જીઓ રાણાને કરીએ રામ બીજા કોઈને કોઈ થી ઘર કરીએ નહીં. હા હા જીઓ બાપુ જીઓ રાણાને કરીએ રામ બીજા કોઈને કોઈ થી ઘર કરીએ નહીં. જીઓ બાપુ બહુ 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 રાજી છે બાપુ. અરે અરે બાપુ આમાં ફરમાય છે મને સપા ખરા ગીત ની, એટલે હું થોડું
ચલો આનંદ કયો જોડે બરાબર હું આનંદ છે કારણ કે હવે બાપુ બે મિનિટ આપણા આગળ છે કલાકનો ટાઈમ છે એટલે ધર્મના બાપુ ધીંગાણા થતા ને એમાં જયારે ધીંગાણામાં ગીગા બારૂટ જેવાની કલમ હાલે અને યુદ્ધના વર્ણનો લખાતા તો કેવી રીતે કરે કે ભલી વેંડારી કટારી લાંગા હેતાજી કલાકા ભાણ સંભારી કચારી માયો હવે તે સંગ્રામ થયા હેમદારી નિસરી નારી સાત્ર વાકા હૈયા અજા બીયા માંગે તારી દુધારી ઇનામ પટી અઢી આંખ રાખી સમ ધડી કઢી પાર દસોડી સાત્ર માં હૈયા રાખવા ધરમ થયા બંબોડી રતમાં થકી ગકોડી સી કઢી બાર હોળી રમી પાદસારી નિસરી હરમ થયા અસાડી બિજલી જાણે ઉતરી સિયાણી બેર માણી હીરા કાણી દડી નખારે સમ્રાટ તાતો માળો યહો મૃગા નાણી અને બેઠી સત્ર છાળી માય હેમરે ડાળી એકારી સાહજાદી હાથ કરી વાત હકી આ તો હણી વાત નથે કાઢી સદી સાલે યામાં થરી સોવે જાક જાક આય સત્ર વાકા અહીંયા બીજ હોહરી કરી તે જસા ઈસરી કે નિસરી ના તીસરી સિયાગ ગડે ને નગારા ઘોર ત્રંબાળું ગંભીર તાતો હડેડે સમુદ્ર હામાં ગોમતી રા નીર તાતો હડેડે કાહીરા ભલ્લા પાથરા અમીર તાતો કોટ દ્વાર કાલા ભલા ડોઠી ગયું વજીરા કોઠા હજારી થોપકા થાવે ધુબકા હમસ તાતો બેડી ગયું હટારી હાથ માળકી હવેલી હોપે અને ઉગે બાર ભાણ તેથી ચોગણો ઉજાસ આ જે ગીતો હતા બાપુ એમાં એક ગીત નો ઠાટો પૂજ્ય મોરારી બાપુ પણ કીધેલું કે ગીતે તો કવિ ગીગો ભલો એમાં વિશેષ બોલતા નહીં કે વડા ભારતા રચાયા ખેલ કબરુ વારા પાંડુ વારા કર્ણ ભાર થારા જુદા હુએ પરલે કાળતા તો બાણરા ટંકાર જાર પારિયાસ માન બાગા પનંગા થડી ગયા લાગ્યા હાથમાં પાતાળ ઢાગ્યા કબરવા બાણ પાડી માથે મેં ધારા છૂટ્યા બાણ પાર થારા આકરા સમો જટાસુર વીર ઠાર ઠાર વીર રસ ધાગા રોપીએ કરણ પાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા રો કોદના છૂટિયા બાને ભુજને ધારી કપા બમાના ધનના આઈ પોર હાણા ભાણ તતો હટાયા પારતા રતા ભલકારા દી હરિ પુત્ર સુર ધારા થારા હથા કે પ્રમાણ ઈ બળાકારી કર્ણ ભારી ભારતારી ગોઢા બાણે થરા વીટ યાર ધારે માટે નહીં કાળ વેસદારી વિપરારી અંત કાળે આવ્યા હરી દાઢ ભાંગી ખેતનારી સમપી દયાલ ઈ વખાણું યકાડા બીજા સૂર્યમંથી તણાયામાં નિવેડા ભંડોરા લઈયા જતા નારા નાર જેમ દલા વાદલા દી બાદશાહ આવ્યો તેથી ભૂપતાપ રાજે તેથી માંડીઓ ભારા તાતો હામ હામા વળ્યા દલા ઘડવાને જેમ છૂટા બછૂટા થોપકા ગોલા છૂટા ભાલા બાદ પ્રસાડે ઉગડે રાડે કોપ કાળા ખાગ પાડે રૂડ મુંડા દડા સરા દુઠા બાપુ એક કલાક હાલે એવા છે પણ કહેવાનો મારો તાત્પર્ય ધર્મના ધીંગાણા થાય ત્યારે આવા આવા યુદ્ધો થતા ધર્મને માટે બેન દીકરીને માટે આપણા મહાપુરુષો બલિદાન આપ્યા છે પણ વિશેષ બાપુ સમયના અનુસંધાને ખૂબ રાજી પહોંચો તમારી યારે લાઈવ થઈ અને બધા ચાહક મિત્રોને જી બાપુ બધા ચાહક મિત્રોને હૃદયથી એવી પ્રાર્થના ઈશ્વરના ચરણોમાં સોનબાઈબાના ચરણોમાં કે આ કોરોના વાયરસ આખા વિશ્વને અહીંથી નીકળી જાય અને આખા